जय श्री कृष्ण। आपणे ग्या पीरियड नी अंदर स्वर भणेला, बधाने क्लियर थई गया, सरस। हवे पछी जोयुं ने आपणे पाठ्यपुस्तक नी अंदर वर्णमाला छे एनी अंदर स्वर अने व्यंजन बंने आवे छे, तो आपणे आखे आखो स्वर भणाई गयो ने। हवे आवशे व्यंजन, तो व्यंजन नी अंदर शुं आवे छे के कलम। तो कलम तो बधाने आवडे ज छे, परंतु आपणे हिंदी नी अंदर कलम लखवानो छे तो बधाए पोतपोतानी नोटबुक, पेन्सिल, रबर, स्केल बधी वस्तु पोतानी पासे राखवानी छे હાજરમાં। तो जो बधाए पहेला पोतानी फेरबुकनी अंदर जे आ स्वर पूरा थया छे तेना पाछळना पेज उपर आवो पेज छे, सरस छे ने। तो हवे पोतानी स्केल लई अने पेजनी अंदर चार लीटी पाड़वानी छे, केटली? चार सरखा अंतरे, एटले पांच खाना पड़से। तो चलो जो हूँ गाड़ू छू एवी ज रीते तमारे पण चार लीटी उभी बनावानी छे। एक, बे, त्रण, અને આ ચાર। ચાર લીટી બનાવશું એટલે કેટલા ખાના પડશે? પાંચ ખાના। જો આવી રીતે તમારા પાંચ ખાના પડવાના, પડી ગયા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ। તો આપણે જ્યારે સ્વર ભણ્યાતા ત્યારે વર્ણમાલા છે તેમાં સ્વર કરીને સ્વરની શરૂઆત કરી હતી, કરી હતી ને? તો હવે આપણે પોતાના હાસ્યની અંદર લખશું व्यंजन। तो व्यंजन लखवा माटे व यनी उपर अनुस्वार ज अने न, व्यंजन थई गयो ने। तो व्यंजन आपणे हिंदी में पण लखवू होय तो केवी रीते लखाय? तो आपणे अहीं કૌંસ કરશું અને व કરીશું, य કરીશું, यनी उपर अनुस्वार ज અને ન, ઉપર આપણે શું બાંધવાનું? શિરોરેખા બંધાઈ ગઈ। તો આવી જ રીતે બધાએ પોતપોતાની ફેરબુકની અંદર પણ હાસ્યમાં લખવાનું છે। ચાલો લખાઈ જાય એટલે આપણે પછી કલમની શરૂઆત કરીશું। તો કલમની શરૂઆત કરતા પહેલા બધાને ગુજરાતીની અંદર કલમ આવડે છે, તો કલમની અંદર અમુક વર્ણ છે એ સેમ ટુ સેમ ગુજરાતી છે તેના જેવો જ હિન્દીનો વર્ણ આવે છે, અને અમુક વર્ણ છે એ અલગ પડતો હોય છે। તો જે અલગ પડતા વર્ણ છે અને સેમ વર્ણ છે તે બંને યોગ્ય વળાંક સાથે આપણે લખતા જવાના છે। તો આપણે પહેલાં લખીશું ક। તો ક કેવી રીતે લખાય છે? તો ક લખવા માટે જો કેવી રીતે વળાંક કરવાનો હોય તે અહીંથી આ રાઉન્ડ કરતું જવાનું, પછી આમ અને આ ઊભી લીટી, મતલબ આપણે હિન્દીની અંદર શું લખીએ? આઠ લખીએ ને આવી રીતે ઊભો, પણ એવી રીતે આપણે આપ સાઈડમાં, પણ કેવી રીતે કરાવવાનું? આ તો આ શું બની ગયું? ક। તો આપણે તે ક ક્યાં લખવાનું છે? અહીંયા પહેલા જ ખાનાની અંદર। તો ચાલો આપણે ક લખીશું, ક થઈ ગયું ને। બધાએ મારી સાથે આવી જ રીતે બધાએ લખતું જવાનું છે, અને જે લખો છો તે યોગ્ય વળાંક સાથે લખવાનો છે। હવે ક પછી ખ। તો ખ કેમ આવે? તો આપણે એકડાની અંદર આપણે પહેલા શું કરીએ છીએ? બગડે પે કરીએ ને, પછી કલમનો આપણે વહાણનો વ કરીએ કે નહીં તે અટકાડી અને વહાણનો વ કરવાનો છે, અને ઉપર આ શિરો લાસનું બની ગયું ખ। તો હિન્દીનો ખ આપણે અહીંયા લખવાનો છે, તો આ બીજો વર્ણ, તો ખ। જો કેવી રીતે વળાંક કરું છું એ જોતા જાજો, ખ। હવે પછી તેના પછીનો આવશે વર્ણ ગ। તો ગણપતિનો ગ, તો ગણપતિનો ગ કરવા માટે આપણે ગુજરાતીનો ગ કેમ કરીએ છીએ? આવી રીતે કરીએ ને। તો હિન્દીનો પણ એવી જ રીતે આવે, પણ થોડોક માઇનર ફેરફાર થાય છે। તો ફેરફાર કેવો આવે છે તો જોઈએ।
પહેલા ઊભી લીટી કરીશું, નીચે વળાંક કરીશું અને ફરી પાછું સાઈડમાં ઊભી લીટી કરી અને ઉપર શિરોરેખા. તો આ શું બની ગયું? ગ. તો ગણપતિનો ગ આપણે અહીંયા ત્રીજા ખાનાની અંદર લખવાનો છે. તો ચાલો અહીંયા લખીએ આપણે ગ. બની ગયો. હવે આવશે ઘ, ઘરનો ઘ. તો ઘરનો ઘ ગુજરાતીમાં લખીએ છીએ તેવો જ આવે છે, પરંતુ બધાને એની અંદર શું ફેરફાર હોય એ હવે જો સમજાવું છું. તો ઘ અને ધ, તમને એમ થશે મેડમ ઘ અને ધ તો આપણે ગુજરાતીમાં સરખો કરીએ, ખાલી લીટી છે એ નાના મોટી હોય. તો ઘ ની અંદર મોટી લીટી હોય કે ધ ની અંદર મોટી લીટી હોય, કોને ખબર છે? સરસ, વેરી ગુડ. તો શેમાં આવે છે? ઘરની અંદર. તો ઘરની અંદર ઊભી લીટી જે આવે છે કેવી આવે છે? આખી શેક માથા સુધી કરવાની હોય છે. તો પેલા આપણે આ દ છે એ જેવો જ દ જેવું બનાવીશું. દ બની જાય પછી ઊભી લીટી. તો ઊભી લીટી આ જે આ માથું છે ને જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી જ આપણે આ ઊભી લીટી કરીશું. તો આપણે શું બન્યો? ક. ક બની ગયો અને એની ઉપર શિરોરેખા, એટલે આપણો ક. આવી રીતે કરેલો હોય એટલે કોઈ પણ આપણને એમ ના કે તમે ગુજરાતીનો કર્યો છે કે ધજા કર્યો છે, સેજ પણ નીચે લીટી હશે માથાથી, એટલે તે તમારો ઘરનો ઘ કેવો બનશે? ખોટો. તો ચાલો હવે આપણે અહીંયા ઘરનો ઘ કરીશું. બધાએ મારી સાથે લખતું જવાનું છે. ઘરનો ઘ. હવે આવશે ચ, ચકલીનો ચ. તો ચાલો ચકલીનો ચ કરવા માટે કેવી રીતે થાય છે? તો આપણે ગુજરાતીનો કરીએ એવો જ હિન્દીનો આવશે? ના. તો જોઈએ હિન્દીનો ચ કેવી રીતે આવે છે. તો હિન્દીનો ચ કરવા માટે આપણે પહેલાં આવી રીતે આડી લીટી કરીશું. આડી લીટી થઈ ગયા પછી કેવી રીતે કરવાનું? તો અહીંથી વળાંક કરવાનો છે અને અહીંથી ઊભી લીટી, એટલે આપણો આ શું બની ગયો? હિન્દીનો ચ. તો હિન્દીનો ચ છે એ આપણે અહીંયા લખવાનો છે પાંચમા ખાનાની અંદર. તો ચાલો આપણે પાંચમા ખાનાની અંદર હિન્દીનો ચ કરીએ. બની ગયો. સરસ. ચાલો હવે ક, ખ, ગ, ઘ, ચ. હવે શું આવે? ચકલીનો ચ. તો ચકલીનો ચ કરવા માટે જેવો આપણે ગુજરાતીની અંદર કરીએ છીએ તેવો જ આપણે હિન્દીમાં પણ કરવાનો છે. તો ચાલો આપણે હિન્દીનો ચકલીનો ચ કરીએ. તો હિન્દીનો ચકલીનો ચ કર, ચકલીના ચ પછી છત્રીનો. તો છત્રીનો ચ કરવા માટે શું આવશે? કે જેવો આપણે ગુજરાતીમાં કરીએ ને એવો જ આપણે હિન્દીમાં કરવાનો. તો આ છત્રીનો છ કરવા માટે આપણે જેવો ગુજરાતીનો કર્યો છે એવો જ કરવાનો છે અને ઉપર આ શિરોરેખા બાંધવાની છે. તો આ શિરોરેખા બંધાઈ ગઈ. તો આ શું બની ગયું? હિન્દીનો છત્રી. તો હિન્દીનો છત્રીનો છ અહીંયા કરશું આપણે. તો ચાલો અહીંયા લખીએ છ, છત્રીનો છ અને ઉપર શિરોરેખા. હિન્દીના વર્ણ લખતી વખતે એક પણ વર્ણ એવો ના હોવો જોઈએ ઉપર શિરોરેખા વગરનો. તો છત્રી પછી જ, જમરૂખનો જ. તો હવે જમરૂખનો જ લખશું. તો જમરૂખનો જ લખવા માટે કેવી રીતે કરવાનો? તો આપણે ગુજરાતીનો જમરૂખનો જ આવી રીતે કરીએ છીએ. મેં પહેલેથી જ કીધું હતું ને જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે કે અમુક વર્ણ છે એ ગુજરાતી જેવા જ આવે છે અને અમુક વર્ણ છે એ ગુજરાતી વર્ણથી અલગ છે. તો જો જમરૂખનો જો આપણે ગુજરાતીનો આવો કરીએ છીએ, તો હવે આપણે હિન્દીનો કેવો કરવાનો છે? તો હિન્દીનો વર્ણ કરવા માટે જોઈએ આવી રીતે આપણે ઊંધો કરીશું ગોળ અને પછી અહીંથી સીધી લીટી અને ઊભી લીટી, એટલે આપણો આ હિન્દીનો શું બની ગયો? જમરૂખનો છ. તો જમરૂખનો છ, છત્રી, છત્રી પછી જમરૂખ. ચાલો અહીંયા જમરૂખનો છ કરીશું. થઈ ગયો. બધાએ સરસ અક્ષરે લખવાનું છે. સરસ, ચાલો લખાઈ ગયો ને. હવે જમરૂખ પછી જબલાનો છ.
तो जबलानो छ लखवा माटे कलमनी अंदर शू आवे छे ड डगलानो ड तो आपणे आ डगलानो ड आपणे आम करीए ने तो बस एवो ज पहेला ड करवानो छे आपणे हिंदीनो जबलानो छ करवा माटे पछी अहींया आवी रीते आम त्रासी लीटी आवशे पछी अहींया जे एनु पेट होय ने त्यांथी आडी लीटी अने ऊभी लीटी એટલે આપણો આ શું બની ગયો હિન્દીનો જબલાનો છ તો ચાલો હવે આપણે હિન્દીનો જબલાનો છ તો જબલાનો છ કરશું આપણે અહીંયા ખાનાની અંદર તો ખાનાની અંદર પહેલા ડગલાનો ડ ત્રાસી લીટી પેટેથી આડી લીટી અને ઊભી લીટી બની ગયો હિન્દીનો જબલાનો છ ચાલો હવે આવશે જબલું પછી ટપાલીનો ટ તો ટપાલીનો ટ તો સેલો મેડમ આ સેટ કર નાખે એટલે ટપાલીનો ટ પરંતુ હિન્દીમાં કરવા માટે તો હિન્દીમાં પણ એવી જ રીતે આવશે તો જુઓ હિન્દીનો ટપાલીનો ટ કરવા માટે આપણે પહેલા ઊભી લીટી કરીશું અને જે બાજુ આપણે નીચેનો વળાંક વાળી છે ને એ સાઈડ જ આપણે આ ટપાલીમાં ટમાં પણ વાળશું ગુજરાતીમાં જે સાઈડ આપણે પેટ કાઢીએ છીએ એ જ સાઈડ હિન્દીમાં પણ પેટ કાઢીને વળાંક કરવાનો છે તો આપણો બની ગયો હિન્દીનો ટ તો ચલો અહીંયા બનાવીશું હિન્દીનો ટ બની ગયો ને ટ ટ પછી શું આવશે કોને ખબર છે વેરી ગુડ ટ પછી ઠ તો ઠ કરવા માટે પણ એવી જ રીતે કરવાનું છે જેમ આપણે ટ કરીએ છીએ ને એવી જ રીતે ટ પરંતુ નીચેનું ગોળ છે એ આખું કરવાનું છે મીંડાને સળી ઉપર ટીંગાડી દેવાનું એટલે શું બની ગયું ઠળિયાનો ઠ તો ચાલો હવે ટપાલી પછી આપણે અહીંયા બનાવીશું ઠળિયાનો ઠ બની ગયા ને ઠ હવે આવશે ક ખ ગ ક ચ છ જ ઝ ટ ઠ હવે આવશે ડ તો ડગલાનો ડ આપણે જેવો હિન્દીમાં કરીએ છીએ એવો જ ગુજરાતીમાં સેમ આવશે તો આપણે હિન્દીનો ડ કરવા માટે પણ ઉપર આપણે લટકાડવાની દેવાનો એટલે આપણો આ શું બની ગયો ડગલાનો ડ તો ચાલો આપણે અહીંયા કરશું ડ ડગલાનો ડ બની ગયો ડ પછી ટ ઢગલાનો ઢ તો ઢગલાનો ઢ આપણો ગુજરાતીનો કેવી રીતે થાય છે આવી રીતે થાય ને કે નથી ખબર જો ઠળિયાનો ઢ આમ આવશે એનું વિરુદ્ધ સાઈડની અંદર ઢગલાનો ઢ તો આપણે ગુજરાતીમાં કર્યો છે તો એવી જ રીતે આપણે હવે હિન્દીમાં પણ લખીશું તો હિન્દીની અંદર ઢગલાનો ઢ કરવા માટે પહેલાં ઊભી લીટી કરવાની છે પછી જેમ આપણે ટ કરતા હતા ને એવી જ રીતે ટ કર રાખ્યો જોયું હવે ટ થઈ ગયા પછી આપણે શું બનાવીશું અહીંયા ગોળ પણ ગોળ છે એ આખું ઠળિયામાં કર્યું હતું તેવી રીતે કરવાનું નથી આપણે હિન્દી આપણે જે અંગ્રેજીની અંદર સિક્સ બનાવ્યા ને એવી જ રીતે અહીંયા બનાવવાનું છે એટલે આપણો આ હિન્દીનો શું થઈ જશે ઢ ઢગલાનો ઢ અને ઉપર શિરોરેખા એટલે આપણો અહીંયા બની ગયો ઢ ઢગલાનો ઢ બની ગયા ને ચલો ઢ પછી શું આવશે હવે કોને ખબર છે અણ તો અણ કરવા માટે આપણે ગુજરાતીનો અણ ફેણ આવી રીતે કરીએ છીએ જો ઊભી લીટી ગોળ પછી પાછો વચ્ચે આ ગણપતિ છે એટલે શું બની ગયો ગુજરાતીનો અણ ફેણ બની ગયો ને તો હવે આપણે એની હિન્દીમાં લખવાનું છે કોઈને ખ્યાલ છે પહેલા ધોરણની અંદર આપણે કર્યા હોય તો હિન્દીમાં કલમ લખતા હોય તો હિન્દીનો અણ ફેણ બધાને આવડતો હોય ને પરંતુ ઘણા છે ને અણ ફેણ હિન્દીનો કેવો કરી નાખે ખબર અળ કરી ને ઉપર આવી રીતે તો આ કેવું પડે છે ખોટું તો આપણે હિન્દીનો અણ કરવા માટે પહેલાં આપણે છે ને આવી રીતે આપણે તિલક કરીએ કે નહીં એવી રીતે કરવાનું એવું થઈ ગયું પછી બાજુમાં ઊભી લીટી કરવાની અને પછી ઉપર શિરોરેખા કરવાની એટલે આપણો હિન્દીનો અણ આ સાચો કહેવાય એટલે આપણો હિન્દીનો અણ છે હવે આપણે અહીંયા લખીશું તો અહીંયા લખીએ હિન્દીનો અણ
જોજો કેવી રીતે લખું છું તે ણ બની ગયો. હવે આવશે ત. ણ પછી શું આવે? ત. તો ગુજરાતીનો જે આપણે ત લખીએ છીએ સેમ ટુ સેમ, હિન્દીમાં પણ ત એવો જ થાય, પરંતુ એની અંદર શિરોરેખા કરીએ ઉપર, એટલે શું બની જાય? હિન્દીનો ત. તો જો અહીંયા ત, આપણે ગુજરાતીનો આ ત કરીએ છીએ અને એની ઉપર આ શિરોરેખા કરીએ, એટલે આ કેવો બની ગયો? હિન્દીનો ત. તો હવે અહીંયા કરશું આપણે હિન્દીનો ત. બની ગયો. હવે આવશે થ, થાળીનો થ, થર્મસનો થ, ઘણા બધા શબ્દો થાય ને, તો હવે થ. તો થ લખવા માટે આપણે જો ગુજરાતીનો થ છે એવો જ હિન્દીનો થ છે, જેમ આપણે ત કર્યો તો એવી જ રીતે ગુજરાતીનો થ લખીશું. જો આવી રીતે આમ લખવાનું છે, આ ગુજરાતીનો આપણે થ કર્યો ને, એની ઉપર આપણે શિરોરેખા બાંધી દેવાની, એટલે આપણો આ શું બની ગયો? હિન્દીનો થ. તો હિન્દીનો થ, તો પછી આવશે થ. થ. હવે આવશે થ પછી શું આવે? દ. તો દ કરવા માટે આપણે ગુજરાતીનો દ પહેલા જોઈએ. આ દ ગુજરાતીનો છે ને, આપણે એક જાત તો કેવું કરીએ, ઊંધો તગડો, એટલે આ ગુજરાતીનો શું થઈ ગયો? દ. પરંતુ હિન્દીનો દ કરવા માટે આપણે ટપાલીનો ટ કેવો કર્યો તો યાદ છે કોઈને? કેવી રીતે કર્યો તો? ઊભી લીટી કરી હતી, પછી નીચે અડધું ગોળ કર્યું હતું, તો બસ એવી જ રીતે આપણે દ કરવા માટે પણ કરીશું. પહેલાં ઊભી લીટી કરીશું, પછી અડધું ગોળ કરીશું અને નીચે પછી ત્રાસી લીટી, નીચે ત્રાસી લીટી કરશું, એટલે આ શું બની ગયું? દ, દડાનો દ, પરંતુ હિન્દીનો. તો હિન્દીનો દ કરવા માટે પહેલાં ઊભી લીટી, પછી આમ કરી અને આ, એટલે આ શું બની ગયું? દડાનો દ. હવે આવશે ધ, ધજાનો ધ. તો ધજાનો ધ મેં ઘરનો ઘ કીધો તો ખબર છે કે જેમ આપણે ગુજરાતીનો ઘરનો ખ કરીએ એમ જ હિન્દીમાં ઘરનો ખ આવે, અને જેવો ગુજરાતીમાં ધજાનો ધ કરીએ એવો જ હિન્દીનો આવે, પરંતુ ગુજરાતીનો ધજા અને હિન્દીનો ધજામાં જો થોડોક જ ફેર છે. આપણે ગુજરાતીનો ધજાનો ધ અહીંયા જોઈએ, આ જો આની ઉપર અડાડેલું નથી, એક સરખી લીટી નથી, પરંતુ હવે આપણે કરીશું કેટલું થોડું ફેરફાર હિન્દીમાં. તો પહેલાં આપણે ઉપર આમ ગોળ વળાંક વાળીશું મીંડું કરીને, પછી આ અને આ, આવી રીતે આ કર્યું એટલે આપણું શું બની ગયું? ધજાનો ધ. અને હિન્દીનો ધજાનો ધ લખીએ છીએ ત્યારે શિરોરેખા ખાલી આ લીટી ઉપર જ આવશે. શેની ઉપર આવશે? આ નીચેની લીટી ઉપર જ, એટલે આપણું આ શું બની ગયો? હિન્દીનો ધજાનો ધ. તો ચાલો હિન્દીનો ધજાનો ધ. અને હવે આવશે ધજા પછી નગારું, નગારાનો ન. તો નગારાનો ન આપણે ગુજરાતીની અંદર બધા વર્ણ ગુજરાતી અને હિન્દી બંનેના કહેતા જાઉં, પરંતુ જ્યારે આપણે ફરી પીરિયડ આવશે ત્યારે હું બંને લખાવીશ, ત્યારે બધાને ખબર હોવી જોઈએ કે હિન્દીનો કલમ છે તેની સામે ગુજરાતીનો કલમ કેવી રીતે લખાય છે, તો તમને ઓળખતા પણ આવડી જાવ છે. હું ગમે ત્યારે પૂછીશ કે આ છે વર્ણ તો એને હિન્દીમાં કેવી રીતે લખાય, આડા અવળું ગમે ત્યારે પૂછવામાં આવશે. હવે છે ત્વચાનો ધ, ધ પછી આવશે ન. તો નગારાનો ન આપણે ગુજરાતીનો કરીએ છીએ આવી રીતે કરીએ ને, વળાંક કરી આડી લીટી ને ઊભી લીટી, તો આ શું બની ગયું? નગારાનો ન. જ્યારે આપણે એ નગારાનો ન કર્યો છે તો હવે એને આપણે હિન્દીનો કરવો હોય તો હિન્દીનો સેમ નગારાનો ન કરી એની ઉપર આપણે શું બાંધવાનું છે? શિરો રેખા. શિરોરેખા બંધાઈ જાય એટલે આપણો અહીં શું બની ગયો? હિન્દીનો ન. તો ચાલો આપણે અહીંયા આવશે હિન્દીનો ન. બની ગયો ને ન હિન્દીનો. હવે શું છે કે નગારું પછી આવશે પ. પ કરશું
તો પ આપણે હિન્દીનો અને ગુજરાતીનો જો થોડોક જ ફેરફાર છે, કેમ કે ઉપર શિરોરેખા કરવાની હોય ને તો એ શિરોરેખાની જગ્યાએ થોડોક આપણે ફેરફાર કરવો પડે છે. તો આપણે પતંગનો પો આમ વળાંક કરી અને ઊભી લીટી કરીને આ પતંગનો પો આપણે ગુજરાતીનો કરી, પરંતુ હિન્દીનો પ કરવા માટે સીધો જ શરૂઆત કરવાની છે. અને આ પતંગનો પ અહીંયા વળાંક કરવાનો આવતો નથી, એટલે હિન્દીનો પ કેવી રીતે થશે? પહેલા ઊભી લીટી કરશું અને પછી આમ, એટલે આ બની ગયો હિન્દીનો પ. તો ચાલો હવે હિન્દીનો પ કરવા માટે અહીંયા પણ આપણે લખીશું સેમ એવો જ પ. બની ગયો હિન્દીનો પ. હવે આવશે પ પછી ફ. ફ ફટાકડાનો ફ. તો ઘણા બાળકો કેવું કરે ખબર, ફટાકડાનો ફ કરવા માટે જેવો ક કર્યો છે ને મેડમ, એવો જ ફટાકડાનો ફ આવે. શું એવો આવે? કોને ખબર છે ફટાકડાનો ફ કેવી રીતે આવે? ચલો બોલો જી. સરસ. ફટાકડાનો ફ અને કલમનો ક, એની અંદર શું ફેરફાર છે એ જુઓ. કલમનો ક મેં તમને કીધું તો આવી રીતે આખું વળાંક કરી અને આપણે કલમનો કરીએ છીએ, કરીએ ને. પરંતુ આપણે ફટાકડાનો ફ કરવા માટે આવું કરવાનું નથી. ફટાકડાનો ફ કરવા માટે તેનો આગળનો લીટો છે એ કેવો કરવાનો છે? સીધો. અને પાછળનો વળાંક છે તે પણ પૂરો કરવાનો નથી. તો જુઓ ફ, તો પહેલાં ઊભી લીટી, પછી અહીંથી આમ ત્રાસી લીટી કરીને આટલું વળાંક અને વચ્ચે આ લીટી, એટલે આપણું આ શું બની ગયું? ફટાકડાનો ફ. તો છે ને ફેરફાર, તો આટલો જ ફેરફાર છે. પરંતુ બાળકો ફટાફટ સ્પીડમાં લખીને આ બંને અક્ષર કેવા કરી નાખે છે? સરખા. જો કેટલા બાળકો છે એ કેટલું ભૂલ કરે છે એ હમણાં તમને બતાવું છું. તો આપણે પહેલાં અહીંથી ફ છે તે અહીંથી અહીંયા લખીશું ફ. થઈ ગયું ને ફટાકડાનો ફ. હવે આપણે બધા જેટલા આપણે ક થી ફ સુધીની અંદર જેટલા સરખા સરખા વર્ણ છે ને એનો આપણે તફાવત જોઈએ કેટલા છે તે. તો પહેલો આપણે જોયો ક ને ફ. તો તમે ફટાફટ લખવાની અંદર આ બધી ભૂલો કરો છો. ક અને ફ સરખો લખી નાખો છો, પછી ઘ છે તે અને ધ છે તે. જો આ બંનેની અંદર કેટલો ફેર છે તે છે. માઇનર ફેરફારની લીધે આ બંને વર્ણ તમારાથી શું થાય છે? આડાવડા થઈ જાય છે. હવે છે ટ અને દ. તો દમાં જો ખાલી આટલો જ લીટો કરવાનો હોય, પરંતુ તમે ઝટ 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 લખતા હોય ને તો આ લીટો થોડો કામ વધી જાય, તો આ શું બની જાય? દ. તો આવી ભૂલ થવી જોઈએ નહીં. હવે પછી છે ટ અને દ જોયું, તો હવે આવશે ઠ અને ઢ. તો જો આ ઠ અને આ ઢ છે ને, આમાં આખું આપણે ગોળ કરીએ છીએ અને આની અંદર ખાલી નીચેના ભાગમાં જ રાઉન્ડ કરીએ છીએ. તો આ વર્ણ છે એ શું છે? ઠ અને ઢ. તો આની અંદર પણ આ ફેરફાર ફટાફટ કરવાની અંદર, જેમ ઠ કરતા હોય ને આપણે તો ફટાફટ આમ લખી નાખીએ છીએ, તો ફટાફટ લખવાની અંદર આ સીધો એનો અર્થનો અનર્થ થઈ જાય. ઠ નો શું બની જાય છે? ઢ. એટલે આ બધા વર્ણ છે એ લખવામાં આપણે શું કરવાનું? કાળજી રાખવાની અને કોઈ પણ જાતની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. ચાલો હવે આજે આપણે એટલું પૂરું કરીએ. આવતા પીરિયડની અંદર આના પછીનો વર્ણ આપણે શીખીશું. તો આના પછીનો વર્ણ ક્યાંથી શરૂ થશે? ફ પછી શું આવે? બ. તો બ થી શરૂઆત કરશું અને આ જેટલા વર્ણ કરાવ્યા છે તેની વારંવાર તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને તમારે તે લખવાનો છે. તો લખજો એચ ડબલ્યુની અંદર હોમવર્કમાં કે જે વર્ણ વ્યંજનના જે વર્ણ કરાવેલા છે કેટલા કરાવ્યા છે? કથી ફ સુધી.
વારંવાર લખવાના છે અને પાકા કરવાના છે. ચલો બાય બાય.